જય કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલોમાં સ્વાધ્યાયપોથીમાં ભણવાની શરૂઆત કરીશું. તમને આગળ મેં PDFની અંદર પ્રશ્ન 1, 2, 3, અને 4 સુધી મોકલી આપ્યું હતું, જેમાંથી જોઈને તમે લખ્યું હશે. આજે આપણે પ્રશ્ન 5થી ભણવાની શરૂઆત કરીશું. પ્રશ્ન 5માં રકમ આપેલી છે, આકૃતિ દોરો. આપણે એક આકૃતિ દોરવાની છે કે જેમાં બિંદુઓ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક રેખા ઉપર નથી, એટલે કે એક જ લાઇન ઉપર ન હોય, અને રેખાખંડ એક્સ વાય, રેખાખંડ વાય ઝેડ અને રેખાખંડ ઝેડ ડબલ્યુ એ ભિન્ન એટલે કે અલગ અલગ 3 રેખાખંડો છે. તો આપણે આની આકૃતિ દોરવાની છે. તો સૌથી પહેલાં આપણે દોરીશું એક્સ વાય, રેખાખંડ એક્સ વાય, ત્યારબાદ રેખાખંડ વાય ઝેડ અને ત્યારબાદ રેખાખંડ ઝેડ ડબલ્યુ. આપણને પહેલાં કહ્યું હતું કે એક રેખા ઉપર નથી, તમે જોઈ શકો છો 1, 2, અને 3 અલગ અલગ રેખાઓ થઈ શકે છે અહીંયા, અને સીધી સળંગ એક જ લાઇન ઉપર આ 3 દોરેલા નથી. તમને અહીંયા ખબર પડી જ જશે કે આપણે 3 અલગ અલગ જગ્યાએ દોરેલા છે અને 3માં 3 રેખાખંડો થાય છે, રેખાખંડ એક્સ વાય, રેખાખંડ વાય ઝેડ અને રેખાખંડ ડબલ્યુ ઝેડ અથવા તો ઝેડ ડબલ્યુ. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની સૂચના તમને શું આપેલી છે? 6.7 સેમી લંબાઈનો રેખાખંડ ડી ઈ દોરો. તમારે અહીંયા રેખાખંડ 6.7 સેમીનો દોરવાનો છે. ત્યારબાદ એ રેખાખંડ પર બિંદુઓ એ બી અને સી દર્શાવો. તો સૌથી પહેલાં 6.7 સેમીનો રેખાખંડ દર્શાવવાનું, એમાં ડી અને ઈ એમ બંને નામ આપવાના છે અને એની પર 3 બિંદુઓ દર્શાવવાના છે, બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી. એક રેખાખંડ દોરીને એની ઉપર આપણે આ 3 બિંદુઓ દર્શાવ્યા છે. બિંદુ એની ઉપર કહ્યા છે, તેથી આપણે એની ઉપર દર્શાવ્યા છે. જો ઉપરના પ્રશ્નની જેમ સળંગ એક રેખા પર ના હોત તો આપણે અલગ અલગ દર્શાવત. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં સૂચના આપેલી છે, કિરણ એમ એન દોરો. કિરણ એમ એન દોરવાનું છે, તો આપણે કિરણ એમ એન દોર્યું. ત્યારબાદ રકમ વાંચીએ, કિરણ એમએનની ઉપર બિંદુઓ એક્સ અને વાય દર્શાવો. આજે કિરણ એમએન દોર્યું છે, એના ઉપર આપણે બિંદુ એક્સ અને બિંદુ વાય દર્શાવ્યું. ત્યારબાદ કિરણ એમએન ઉપર ન હોય તેવા બિંદુઓ, એટલે કે એમએન ઉપર ન હોય તેવા બિંદુઓ દર્શાવવાના છે. કયા? તો બિંદુ પી અને ક્યુ. તો બિંદુ પી આપણે નીચે દર્શાવ્યું છે અને બિંદુ ક્યુ ઉપર દર્શાવ્યું છે. તમે ઉપર પી અને નીચે ક્યુ પણ દર્શાવી શકો છો. આપણે અહીંયા પ્રશ્ન 5, 6, અને 7 3 પ્રશ્નો પેજ નંબર 27 નંબર જોયા છે. ફરીથી એકવાર તેને જોઈએ. પ્રશ્ન 5, આકૃતિ દોરવાની છે કે જેમાં બિંદુઓ એક્સ વાય ઝેડ અને ડબલ્યુ એક રેખા ઉપર ના હોય. તો એક્સ વાય, વાય ઝેડ અને ઝેડ ડબલ્યુ ચારે ચાર બિંદુઓ અલગ અલગ રેખા પર છે. રેખાખંડ એક્સ વાય, તો રેખાખંડ એક્સ વાય દોર્યું. ત્યારબાદ રેખાખંડ વાય ઝેડ, તો રેખાખંડ વાય ઝેડ દોર્યું. અને રેખાખંડ ઝેડ ડબલ્યુ, તો ઝેડ ડબલ્યુ એ ભિન્ન રેખાખંડો છે. તો આપણે 3 અલગ અલગ રેખાખંડો દોરેલા છે. હવે જોઈએ આગળ. 6ઠામાં કીધું હતું 6.7 સેમી લંબાઈનો રેખાખંડ ડી દોરો. તો આપણે 6.7 સેમી લંબાઈનો રેખાખંડ ડી દોર્યો છે. ત્યારબાદ તેના પર એ બી અને સી 3 બિંદુઓ દર્શાવવાના હતા, તો આપણે એ બી અને સી બિંદુઓ દર્શાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ જે રેખાખંડ છે ડીઈ, એમાં બાજુમાં બંને તમે એરા ન દોરો તો પણ જવાબમાં કોઈ જ ફેરફાર ન પડે. એનો અર્થ શું થાય? તો આપણે જે અહીંયા ગણતરી કરેલી છે ડી ઈ અને એ બી સી, ત્યાંથી તમે આ બાજુમાંથી બંને એરા ભૂસી નાખો તો પણ તમારો જવાબ સાચો જ કહેવાશે. હવે જોઈએ આગળ. 7મું, કિરણ એમ એન દોરો. તો કિરણ માટે આપણને ખબર છે, તમને ટીચરે કહ્યું છે કે કિરણમાં એક તરફ ઉદ્ભવ બિંદુ આવે અને એક તરફ એ છેક અનંત સુધી લંબાવી શકાય છે. બે નામ આપ્યા છે, એમ અને એન. ત્યારબાદ એમએનની ઉપર એક્સ વાય દર્શાવો. તો એમએન ઉપર આપણે બે બિંદુઓ દર્શાવ્યા છે, બિંદુ એક્સ અને બિંદુ વાય. ત્યારબાદ એમએન ઉપર ન હોય તેવા બે બિંદુઓ પી અને ક્યુ દર્શાવો. તો એમએન પર નથી એવા બિંદુ પી અને ક્યુ દર્શાવ્યા છે. હવે જોઈશું આપણે પેજ નંબર 28 પર આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8, 4 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો. 4 દિવાસળીની મદદથી, તો આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ 3 દિવાસળી, 4 દિવાસળી, 5 દિવાસળી, એવી રીતના તમને અલગ અલગ પ્રવૃત્તિ કરવાની કહી હતી. અને આપણે આગળ ધોરણ 5ની અંદર અને આવી રીતે શીખી ગયા છીએ, આવી જ રીતે પ્રવૃત્તિ કરેલી છે.
હવે ચાર દિવાસળીના ઉપયોગથી બહુકોણ કયો બને તો આપણને ખબર છે કે ચાર દિવાસળીનો ઉપયોગ કરો તો ચોરસ બને છે તો આપણે ચોરસ દોર્યું છે એ બી સી ડી હવે આને આપણે એ બી સી ડી આમ નામ આપ્યા છે એને આપણે એ બી સી અને ડી એમ નામ પણ આપી જ શકીએ છીએ અને ચાર દિવાસળીઓ એ બી સી અને ડી એમ ચાર દિવાસળીઓ છે આ ચોરસ આકાર બને છે બાજુમાં છે પ્રશ્ન નંબર 9 છ દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ દોરો છ દિવાસળી છે એટલે કે છ બાજુઓ આવશે અને છ બાજુઓથી બને ષટકોણ પી ક્યુ આર એસ ટી અને યુ આ છ દિવાસળીથી ષટકોણ બને છે આપણે એની આકૃતિ દોરી હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 10 ખૂણો એક્સ વાય ઝેડ દોરો ખૂણો દોર્યો છે આપણે એક્સ વાય અને ઝેડ એમ ત્રણ નામા ત્યારબાદ તેના પર બિંદુઓ પી અને ક્યુ એક્સ વાય ઝેડ ઉપર હોય તેમ બતાવવાના છે ખૂણા એક્સ વાય ઝેડ પર પી અને ક્યુ એમ બે બિંદુઓ દર્શાવવાના છે તો કિરણ એક્સ વાય પર આપણે પી બિંદુ દર્શાવ્યું છે અને કિરણ વાય ઝેડ પર આપણે ક્યુ બિંદુ દર્શાવ્યું છે ત્યારબાદ બિંદુ ડી એ એક્સ વાય ઝેડની અંદરના ભાગમાં એક્સ વાય ઝેડની અંદરના ભાગમાં બિંદુ ડી અને બિંદુ ઈ એ એક્સ વાય ઝેડની બહારના ભાગમાં તો એક્સ વાય ઝેડની બહારના ભાગમાં આપણે ઈ બિંદુ દર્શાવેલું છે આપણે ફરીથી એકવાર આને સમજીએ સૌથી પહેલાં આપણે ખૂણો એક્સ વાય ઝેડ દોર્યો માપ લેવાનું નથી આપણે જેવી રીતના પાઠ્યપુસ્તકમાંથી નોટબુકમાં કાચી આકૃતિ દોરતા હતા એવી જ રીતે ગણતરી કરવાની છે એક્સ વાય ઝેડ પછી એક્સ વાય પર પી બિંદુ અને વાય ઝેડ પર ક્યુ બિંદુ દર્શાવ્યું છે ત્યારબાદ એક્સ વાય ઝેડની અંદરના ભાગની અંદર ડી બિંદુ અને એક્સ વાય ઝેડની બહારના ભાગની અંદર આપણે ઈ બિંદુ દર્શાવેલું છે હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 11 પ્રશ્ન નંબર 11માં સૂચના આપેલી છે કે બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે કયા કયા તો આપણે બાજુની જે આકૃતિ છે એની અંદર ખૂણા જોઈએ કે કેટલા બને છે કયા કયા બને છે તો સૌથી પહેલાં ખૂણો એ ઓ ડી એક ખૂણો ત્યારબાદ ખૂણો બી ઓ ડી બીજો ખૂણો ખૂણો સી ઓ ડી ત્રીજો ખૂણો ત્યારબાદ ખૂણો એ ઓ બી ચોથો ખૂણો ખૂણો એ ઓ સી ખૂણો 5 અને ખૂણો બી ઓ ડી સોરી બી ઓ સી 6 એમ કુલ 6 ખૂણાઓ બને છે હવે આ ખૂણાઓ આપણે બાજુમાં લખવાના છે બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે તો 6 ખૂણાઓ બને છે કયા કયા તો આપણે જે હમણાં સમજ્યા એ જ લખવાના છે પહેલા ખૂણો એ ઓ ડી એ ઓ ડી એટલે કે આ આખો ખૂણો આવશે ત્યારબાદ ખૂણો બી ઓ ડી તો ખૂણો બી ઓ ડી આપણે બોર્ડ પર આ વસ્તુ સમજ્યા હતા ત્યારબાદ ખૂણો સી ઓ ડી તો સી ઓ ડી ત્યારબાદ ખૂણો એ ઓ બી તો લખાશે ખૂણો એ ઓ બી ત્યારબાદ ખૂણો એ ઓ સી તો લખાશે ખૂણો એ ઓ સી અને છેલ્લે ખૂણો બી ઓ સી એમ કુલ 6 ખૂણાઓ બને છે હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 12 પ્રશ્ન નંબર 12માં તમને કહ્યું છે કે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો તો 3 સેમી ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરવાનું છે અહીંયા લખું છું માપ 3 સેમી ત્યારબાદ આ વર્તુળમાં એક ત્રિજ્યા તો વર્તુળની અંદર આપણે એક ત્રિજ્યા દોરી છે ઓ એમ એક વ્યાસ તો આપણે વ્યાસ દોર્યો છે પી ક્યુ અને એક જીવા દર્શાવો તો એક જીવા છે એ બી હવે આ વર્તુળમાં વૃત્તખંડ તો આ છે વૃત્તખંડ અને વૃતાંશ બતાવો તો આ છે વૃતાંશ ફરીથી આકૃતિ જોઈએ 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ તો 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોર્યું છે પછી વર્તુળમાં એક ત્રિજ્યા તો આપણે ત્રિજ્યા ઓ એમ દોરી એક વ્યાસ તો વ્યાસ પી ક્યુ દોર્યો એક જીવા તો એ બી જીવા દોરી આ વર્તુળમાં વૃત્તખંડ તો વૃત્તખંડ એ બી દોર્યો અને વૃતાંશ તો વૃતાંશ ઓ એમ પી દોર્યો આપણે આ દરેકને નીચે દર્શાવીશું સૌથી પહેલાં 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોર્યું હતું એટલે સૌથી પહેલાં આવશે કેન્દ્ર કેન્દ્ર બરાબર ઓ ત્યારબાદ ત્રિજ્યા
आपने एक ज त्रिज्या कही छे तो एक त्रिज्या थसे ओ एम। त्यार बाद एक व्यास तो व्यास थसे पी क्यू। त्यार बाद एक जीवा तो जीवा थसे विद्यार्थी मित्रों जीवा बराबर ए बी। त्यार पछी वृत्तखंड तो वृत्तखंड कयो छे चाप अने जीवा थी जे बने छे एने वृत्तखंड कहेवाय छे तो वृत्तखंड थसे ए बी छायांकित भाग जे छे ते। त्यार बाद छे वृतांश लखी अहींया वृतांश कयो थसे ओ एम पी ओ एम पी। हवे जोईशुं आपणे प्रश्न नंबर 13। एक बिंदुमांथी पसार थती होय तेवी चार रेखाओ दर्शावती आकृति दोरो। आपणे सौथी पहेला बिंदु दोरीशुं ए ત્યારબાદ સૌથી પહેલાં એ રેખા પછી રેખા બી રેખા સી અને રેખા ડી તમે ક્રમ પ્રમાણે એમના દોરવી હોય તો સૌથી પહેલાં ઊભી રેખા ત્યારબાદ આડી રેખા અને પછી વચ્ચે બીજી બે રેખાઓ દોરીને અને નામ આપી શકો છો એ બી સી અને ડી। ટીચરે અહીંયા એ બી સી ડી નામ આપ્યા છે તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ બીજા નામ પણ આપી શકો છો। વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન 5થી લઈને પ્રશ્ન 13 સુધી ભણ્યા। હવે આગળ પ્રશ્ન 14 અને 15 આપણે આગળના વિડીયોની અંદર ભણીશું। થેન્ક યુ।